જાફરાબાદના હોમગાર્ડ્સ જવાનોએ વિવિધ માંગણીને લઈ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યો. જય હિન્દ જય ભારત. મારું નામ પ્રફુલભાઈ ગોવિંદભાઈ બામણિયા છે. જાફરાબાદ તાલુકો યુનિટ અમરેલી જિલ્લા હોમગાર્ડ. અમારે સૌ બધા આખા ગુજરાતના મુદ્દા એવા છે કે ભાઈ 304 રૂપિયા લખી અમને વેતન મળે છે રોજનું. આજની મોંઘવારીમાં આપ લોકો સબ જોઈ રહ્યા છે કે 304માં કોઈનો ભરપૂર ન થઈ શકે. તો અન્ય રાજ્યમાં 304 રૂપિયા કરતાં વેતન વધારું છે. અમે એવો કોઈ એવો બંદોબસ્ત નથી કે ત્યાં અમે નથી જઈ શકીએ. કોઈ બી કોરોના કાળ હશે, ઇલેક્શન છે, કોઈ ગણપતિ બંદોબસ્ત છે, અમે 8-8 કલાકની જગ્યાએ અમે 12-12 કલાક નોકરી કરીએ છીએ, છતાં અમારે વેતન બહુ ઓછું છે. એવી રીતે હોમગાર્ડને શા માટે ઓછું વેતન આપે છે? હોમગાર્ડમાં હવે શું કમી છે? હોમગાર્ડ પોલીસની સાથે ખંભે તે ખંભે મિલાવીને કામ કરી રહીએ છીએ. હરેક જગ્યાએ જઈએ છીએ, ઘર પરિવારને મૂકીને જઈએ છીએ. અમે નાના મોટા કંપનીમાં કારખાનામાં ઘણા લોકો કામ કરે છે. એ કંપની કે ઘરે ઇમરજન્સી કામ મૂકીને અમે ઇલેક્શન બંદોબસ્ત હોય, કોઈ પણ બંદોબસ્ત, ઇમરજન્સી બંદોબસ્ત હોય, VIP બંદોબસ્ત હોય, ત્યાં અમે હાજર થઈએ છીએ. છતાં 304 રૂપિયા લેખે અમને વેતન મળે છે. તો આજની મોંઘવારી પ્રમાણે એવું નથી લાગતું સરકારને કે આ લોકોનો પગાર વધવો જોઈએ. અન્ય રાજ્યમાં જાણી રહ્યા છે સરકાર કે અન્ય રાજ્ય છે, જે દિલ્હી છે, પંજાબ છે, હરિયાણા છે, જે આસામ છે, બિહાર છે, બધા રાજ્યમાં માનસ સેવા છે. અમારું નિષ્કામ સેવા છે, હટવું જોઈએ. અમારી માંગ એ છે ને ફૂલ ધોરણે કાયમી ને ફિક્સ પગાર અમારી માંગણી કરીએ છીએ. સરકાર પાસે અમે રજૂઆત કરીએ છીએ. અમે અમરેલી જિલ્લો જાફરાબાદ તાલુકો ગામ. જય હિન્દ જય ભારત જય જવાન. મારું નામ સંજય બામણિયા અને હું હોમગાર્ડ જાફરાબાદ યુનિટ. અમારા પડતર પ્રશ્નો છે તો અમે આજે મામલતદાર ઓફિસમાં અમારું આવેદનપત્ર દેવા આવ્યા હતા સાહેબશ્રીને, મામલતદાર સાહેબને. અને અમારા જે પડતર પ્રશ્નો છે તો કે એવા કે અત્યારની મોંઘવારી પ્રમાણે અમારા 304માં ઘર ગુજરાન હાલતું નથી. એટલા માટે અન્ય રાજ્યોમાં જેવા કે હરિયાણા, પંજાબ, એમાં કાયમી છે હોમગાર્ડ અને પગાર ધોરણ પણ વધારે છે. તો અમારી માંગ એવી છે કે હોમગાર્ડને કાયમી કરે અથવા પર ડે 700-800 રૂપિયા વેતન હોવું જોઈએ. અને બીજું કે હોમગાર્ડ જવાન માનવ સેવા કરી છે અને અત્યારની મોંઘવારી પ્રમાણે જે ચાલી રહી છે મોંઘવારી, તો આમ જોવા જઈએ તો હોમગાર્ડનું 304માં ઘર ગુજરાન હાલતું નથી. અને તો સાહેબશ્રીને નમ્ર અરજ છે અમારી કે આવા અમારા પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે એવી અમારી હોમગાર્ડ જવાની નમ્ર વિનંતી છે. જય હિન્દ જય ભારત. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.